અમારાથી અમને પાછા આપો પાછા આપો હું સિંહ સાથે છું હું ગીર સાથે સિંહ બચાવો ગીર બચાવો સિંહ બચાવો અમારાથી બૃહદ ગીર ગણાતા વિસ્તારમાંથી વિના કારણે પાંચ સિંહોને વન વિભાગ દ્વારા રાતોરાત ઉઠાવી લેતા સિંહ પ્રેમીઓમાં ભારે નારાજગી વ્યાપી હોય સિંહોના સંરક્ષણ માટે લડત કરતા સિંહ પ્રેમીઓ દ્વારા ધારી ડીએફઓ કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. રાજુલાના બૃહદ ગીર ગણાતા વિસ્તારમાંથી વિના કારણે પાંચ સિંહોને વન વિભાગ દ્વારા રાતોરાત ઉઠાવી લેતા સિંહ પ્રેમીઓમાં ભારે નારાજગી વ્યાપી હોય ત્યારે રાજ્યમાં સિંહોના સંરક્ષણ માટે લડત કરતા સિંહ પ્રેમીઓ દ્વારા ધારી ડીએફઓ કચેરી ખાતે એકત્રિત થઈને આવેદન પત્ર પાઠવીને ફરી સિંહોને કોવાયા વિસ્તારમાં છોડવાની માંગણી કરી હતી ને સિંહને અન્યત્ર ખસેડાયા હોવાના અમરેલી સાંસદના નિવેદન સામે સિંહ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સિંહોને બચાવવા અને સિંહોના રક્ષણ માટે જેટલી સરકાર સક્રિય ન હોય એનાથી વધારે સિંહ પ્રેમીઓ સિંહો પ્રત્યે લાગણીઓ જોવા મળી રહી છે. સિંહ પ્રેમીઓ દ્વારા રાજુલાના કોવાયામાંથી પાંચ તંદુરસ્ત સિંહોને વનતંત્ર દ્વારા હેલ્થ ચેકઅપના બહાને થોડા દિવસો પહેલા રાતોરાત ઉઠાવી લઈ જતા સિંહ પ્રેમીઓ દ્વારા રાજુલા બાદ ધારી ગીરના ડીએફઓને આવેદન પત્ર પાઠવવા એકત્રિત થયેલ હતા. સિંહ પ્રેમીઓ દ્વારા ડીએફઓને આવેદન પત્ર આપવા પહોંચ્યા પણ ડીએફઓ હાજર નહીં હોવાથી આરએફઓએ આવેદન પત્ર સ્વીકાર્યું હતું અને સિંહ પ્રેમીઓને આશ્વાસન પાઠવ્યું હતું. જ્યારે સિંહ પ્રેમીઓ આવેદન પત્ર પાઠવે તે પહેલા અમરેલી સાંસદ નારાયણ કાછડિયા દ્વારા સિંહોને સાસણ છોડવામાં આવ્યા હોવાનું નિવેદન સામે સિંહ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. એક તરફ સિંહો માટે સરકાર સંરક્ષણની વાતો કરે છે પણ તંત્ર રાજકીય હાથા બની ગયું હોવાનો વસવસો સિંહ પ્રેમીઓ દ્વારા થઈ રહ્યો હોય ત્યારે પાંચ સિંહોને વિના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા સામે સિંહ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સિંહોને ફરી એક જગ્યાએ મૂકવા અને સાંસદ દ્વારા કોઈપણ પ્રૂફ વિના મનગઢત નિવેદનો સામે સાંસદ માફી માંગે નહીતર આગળ નવી રણનીતિ ઘડશે તેમ મયંક ભટ્ટ દ્વારા જણાવાયું હતું. અમારા કોયા વિસ્તારમાંથી પાંચ જે સિંહ તંદુરસ્ત લઈ ગયા હતા તો પાંચ છ દિવસ છતાં વન વિભાગે જવાબ નહોતો આપ્યો તો અમે રાજુલામાં પણ આવેદન પત્ર આપ્યું હતું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ આપ્યું હતું. આજે સેવન લાઇનના નીચે ભયંકભાઈ અમારા રાવળ દાદા સાથે એમનો તરત ફોન આવ્યો વિપુલભાઈ, મેં તો કાંઈ વાંધો નહીં, અમારો સહકાર તમારી સાથે જ છે. અમે આજરોજ અહીંયા પણ વન વિભાગની ઓફિસે આજે આવેદન પત્ર આપ્યું છે અને સરકાર શ્રી એ જ કહેવા માગીએ છીએ કે અમારા સિંહોને અમને પરત કરો. અમારી માંગણી તો એ જ છે કે અમારા વિસ્તારમાં અમારા સિંહ પાછા આપો, એ જ છે. આમાં કોઈ પોલિટિક્સ છે નહીં, અમે કોઈ રાજકારણી માણસો નથી અને અમે તો ફક્ત ને ફક્ત પર્યાવરણ પ્રેમી અને સિંહ પ્રેમીઓ છીએ. એનું આવેદન માટે આપ્યું છે કે અમારા સિંહ અમને પરત આપો, અમારી એક જ માંગણી છે બસ. વૈશ્વિક લેવલે જ્યારે એસ્ટેટિક સિંહનું નામ હોય અને એનું ગૌરવ ગુજરાતને મળતું હોય તો એને માટે સૌએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્નના ભાગરૂપે છેલ્લા 40 વર્ષથી મારા પ્રયત્ન ચાલુ છે અને આજે પણ હું એટલા માટે જ આવ્યો કે ભાઈ પકડ્યા તો શું કામ પકડ્યા, એની પાછળના શું કારણો છે. માનો કે એની સ્પષ્ટતા થઈ ગઈ હોત તો આ કોઈ આંદોલન કરવાની કોઈ જરૂરિયાત ઊભી થાત નહીં. મૂળ વાત એ છે કે સિંહનું સંવર્ધન થાય, સિંહનું દિન પ્રતિદિન પ્રગતિ થાય. કારણ કે આખા એશિયામાંથી લુપ્ત થતી જાતિ છેલ્લે ગીરના જંગલ 1412 સ્ક્વેર કિલોમીટરમાં આવીને રહ્યા, એનો બચાવ કરવાની જવાબદારી ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની છે અને એ જવાબદારી આપણે પૂર્ણપણે નિભાવી શકીએ એમાં સૌના સાથ સહકારની જરૂર છે અને સૌએ સાથ સહકાર આપે એવી મારી વિનંતી છે. ગઈકાલે સાંસદે પર્યાવરણ પ્રેમીઓને કોંગ્રેસીઓ કહીને આક્ષેપ કર્યો છે અને હવે પછીનો શું કાર્યક્રમ રહેશે? સૌ પ્રથમ તો એ કહેવા માંગીશ કે સિંહ સંવર્ધનની અંદર ગુજરાત વન વિભાગે વૈશ્વિક ડંકો વગાડ્યો છે અને છેલ્લા કેટલા વર્ષથી રાજકીય હસ્તક્ષેપને લીધે ગુજરાત વન વિભાગ અને જે ગીરના સ્થાનિકો છે એની વચ્ચે ઘણી બધી વાર ખટરાક થતો રહેતો હોય છે અને છેલ્લા 3-1 વર્ષથી ગુજરાત વન વિભાગના કાર્યપ્રણાલી પર ઘણા બધા પ્રશ્નો પણ ઉઠતા રહેતા હોય છે. તો એ બધાની વચ્ચે 18 તારીખની મધ્યરાત્રિએ વન વિભાગ દ્વારા કોવાયા વિસ્તારમાંથી પાંચ સિંહોને પાંજરેપુરી કેદ કરવામાં આવ્યા, જે નિર્દોષ સિંહ હતા અને એ સિંહોને 11 સ્થળે ગોધી રાખવામાં આવ્યા છે. ત્યારબાદ ગુજરાત સમગ્ર ગુજરાતના સિંહ પ્રેમીઓએ વન વિભાગ અને સરકારશ્રીને આ બાબતના સવાલો પૂછતા વન વિભાગ મૌન સેવ્યું, સરકારશ્રી દ્વારા પણ કોઈ પણ જાતના જવાબ આપવામાં નથી આવ્યા. ત્યારે અમારે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે.